યુટ્યુબ ચેનલ જીકે ટ્રિક્સ એન્ડ કન્ફ્યુઝન પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીકે ટ્રિકની સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે જીકે ટ્રિક નંબર 70 જોઈશું. આ ટ્રિકમાં આપણે અકબરના નવરત્ન યાદ રાખવાની ટ્રિક જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે નિશાનામાંથી કોણ અકબરના નવરત્નમાં સ્થાન ધરાવતું નથી. તો આ નવરત્ન જો વ્યક્તિના નામ આપણને યાદ હોય તો આસાનીથી એક માર્ક મેળવી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે અકબરના નવરત્ન કોણ કોણ હતા. તો આ નવરત્નના નામ યાદ રાખવાની ટ્રીક છે બાત બાત ને MDS. બી પરથી આવશે બીરબલ, એ પરથી અબુલ ફઝલ, ટી પરથી તાનસેન, ફરીથી બી પરથી ભગવાન દાસ, એ પરથી અબુલ રહીમ ખાન, ટી પરથી ટોડરમલ, એમ પરથી માનસિંહ, ડી પરથી જોવાનું છે દો પ્યાજા યાદ રાખવાનું છે એટલે મુલા દો પ્યાજા, એચ પરથી હકીમ હુકમ. સિમ્પલ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે કે અકબરના દરબારમાં કેટલા રત્નો હતા. તો જવાબ આવશે અકબરના દરબારમાં 9 રત્નો હતા. નવરત્નો યાદ રાખવાની ટ્રીક એટલે કે બાત બાત મેં MDS. બી પરથી બીરબલ, એ પરથી અબુલ ફઝલ, ટી પરથી તાનસેન, બીજા બી પરથી ભગવાન દાસ, એ પરથી અબુલ રહીમ ખાન, ટી પરથી ટોડરમલ, એમ પરથી માનસિંહ, ડી પરથી મુલાદો પ્યાજ, એચ પરથી હકી મુકમ. વિદ્યાર્થી મિત્રો, 5-6 વખત તમે આ રીતે વાંચજો એટલે ઝડપથી યાદ રહી જશે, એટલે રિવિઝન કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, અને આપણી ટેલિગ્રામ ચેનલ જીકે ટ્રિક્સ એન્ડ કન્ફ્યુઝન પોઈન્ટમાં જોડાઈ જવા વિનંતી, કે જેથી કરીને તમને PDF મટીરિયલ્સ અને ડેઇલી ક્વિઝ મળતા હોય. થેન્ક યુ ફોર વોચિંગ.